नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। રાંધનપુર તાલુકાના દેવગામમાં ઉનાળામાં પીવાના પાણી માટે પ્રજાને વલખા મારવા પડી રહ્યા છે। રાંધનપુર તાલુકાના દેવગામના ગાડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। અહીં રહેતા લોકોને પીવાનું પાણી ભરવા દૂર જવું પડે છે। આ વિસ્તારમાં રહેતા ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય રૂડીબેન પ્રભાને માથે બીડું ઉપાડીને પીવાનું પાણી ભરવા ખેતરોમાં બોર પર જવું પડતું હોવાની વાત તેમણે જણાવી હતી। અહીં રહેતી મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ઉનાળામાં પાણી ક્યારેય આવતું જ નથી। ઉનાળામાં નાવા વાપરવા અને પીવા માટેનું પાણી ખેતરોમાં બનાવેલા બોરમાંથી ભરી લાવવું પડે છે, પરંતુ બોરનું પાણી ખારું અને ડોળું આવતું હોવાને લઈને પાણી પીવાથી ઝાડા થઈ જાય છે। જ્યારે એ પાણીની નાહીએ તો શરીરમાં ખંજવાળ આવે છે। વર્ષોથી ઉનાળામાં અમારા વિસ્તારમાં સર્જાતી પાણીની સમસ્યા બાબતે અનેકો વખત રાજકીય નેતાઓ પાણી પુરવઠા અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ અમારા વિસ્તારની પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવતું જ નથી, જેને લઈને પાણીની સમસ્યાનો સામનો કરતી મહિલાઓએ પાણી પુરવઠા વિભાગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને માટલા ફોડ્યા હતા અને 4 દિવસમાં પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો પાણી પુરવઠા કચેરીમાં જઈ માટલા ફોડવામાં આવશે તેવું મહિલાઓએ જણાવ્યું હતું। હું ગ્રામ પંચાયતની સભ્ય છું, રૂડીબેન પરમાર। હું ગાળિયા વિસ્તારમાં રહું છું તો બહુ પાણીની તકલીફ છે, તો અમે ફરી રજૂઆત કર્યું તો પાણી આવતું નહીં। હું ખુદ પોતે જ પાણી ભરીને લાવું છું તો બહુ તકલીફ છે, તો ખારા પાણી નાહ્યા તો શું નાહ્યા અમે પાણી શું ખારા પાણી ક્યાંય મળતું નહીં। લગભગ 10 વર્ષથી સભ્ય છું। મેં પંચાયતમાં રજૂઆત કરેલી છે, પાણી પુરવઠામાં રજૂઆત કરેલી છે, દરેક સાહેબોને રજૂઆત કરેલી છે, પણ અમને પાણીનું સોલ્યુશન કોઈ થતું નથી। દર અઠવાડિયે અમે પાણીના ટેન્કર ઠેઠ ગોસણ ગામમાંથી લાવવું પડે છે। 1000 રૂપિયા એક ટેન્કરના 1000 રૂપિયા થાય છે, તો અમે ખેડૂત છીએ, અમારી પાસે એવી આવક નથી। એક બાજુ લોકડાઉન ચાલે છે, એક બાજુ સરકાર એવું કહે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને ઘરની બહાર નીકળો નહીં, તો અમે ઘરની બહાર નહીં નીકળીએ તો અમે કઈ રીતે જીવીશું? ઘરની બહાર નીકળશું તો અમને પણ રોગ થવાનો છે, એ નક્કી જ છે। તો એના માટે કરીને અમે સાહેબને રજૂઆત કરી, પાણી પુરવઠાના 2 સાહેબો છે, અમને રજૂઆત કરી કે ભાઈ વચ્ચે તમારું પાણી ચોરી જાય છે, તો તમે પાણીના હપ્તા લેતા હોય તો એ બધું બંધ કરો અને અમને પાણી આપો। તો સાહેબ એવું કહે છે કે તમારાથી થાય કરી નાખો, આવો જવાબ મને મળેલ છે, મને સંતોષકારક જવાબ મળેલ નથી। દવે કનૈયાલાલ શાંતિલાલ રસ્તી તકલીફ, પણ બીજો મહિનો બેસે લોકો બધા ખેતરમાં હોય, ટાઈમે થોડું પાણી મળે, બાકી ખેતરથી ઘરે આવે એટલે બીજો મહિનાથી કરીને છેલ્લા 7મા મહિના સુધી અમને પાણી મળતું નથી। ખેતીમાં ઉપયોગ થાય છે પાણી, અમને મેં વારંવાર રજૂઆત કરી, તમે કનેક્શન જોવરાવો, બધું જોવરાવો, પણ પાણી અમને મળતું નથી। દેવ ગામની જે પાણીની પાઇપલાઇન છે ત્યાં આગળ ચોરી ઠેઠ કુણસેલાથી કરીને દેવ સુધી બધી ચોરી થાય છે। મેં એમને વારંવાર આ પણ રજૂઆત કરેલ છે, પણ એમને ધ્યાનમાં લીધેલું નથી, એટલે ચોરી થાય એના જ કારણે અમને પૂરું પાણી મળતું નથી। જગદીશભાઈ મહારાજ છે, દેવ ગામનો વતની છું। અમે ખાસ આજ રજૂઆત અમારા આ બે જે અમારા નવા પ્લોટ વિસ્તાર કહેવાય એની અંદર છેલ્લા 25 વર્ષથી પીવાનું પાણી અમને પૂરતું મળતું નથી। હવે પીવાનું પાણી સીધા એકાદ મહિનો અમને જાન્યુઆરી મહિનામાં મળે છે, પબ્લિક બધી બહાર હોય ખેતરમાં, ત્યારે પછી બધી ગામમાં આવે એટલે અમને બીજા મહિનાથી કરીને સતત 8મા 9મા મહિના સુધી પીવાનું પાણી બિલકુલ મળતું નથી। હવે પીવા માટે કરીને પાણી અમારે બહારથી ટેન્કરનું 1000 રૂપિયા આપી અને દર 4 દિવસે અમારે ટેન્કર વેચાતું, ત્યાં પાણી પીવા વેચાતું પાણી લઈને નખાવવું પડે છે। હવે અહીંયા ગામમાં કંઈ સારું પાણી નથી, ખેતરોમાં પાણી બહાર ભરવા જાય એ ખારી પાણી છે, ખારું પાણી, એટલે પીવાથી કોઈ કોરોના ઝાડા ઉલટીના કેસો થાય આવું પાણી પણ પીને અમારે ચલાવવું પડે છે। આવી રજૂઆત અમે ગામ પંચાયતના સરપંચને પણ કરેલી છે, પંચાયતના સદસ્યોને પણ કરેલી છે, રાધનપુર પાણી પુરવઠા ઓફિસમાં પણ અવારનવાર અમે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે, પણ અમારી રજૂઆત કોઈ ધ્યાને લીધેલ નથી, એટલે અમારા પાણીનો ખૂબ વખો છે, તો વહેલામાં વહેલા અમારે પાણીનું સોલ્યુશન થાય અને પીવાનું પાણી સારું મળે એ અમે રજૂઆત કરીએ છીએ, અમારી રજૂઆત ધ્યાને લેવામાં આવે।